हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। आई एम जयदीप गराला। आज आप बात करवानी छे सिंपल पास्ट टेन्स विषे। सादो भूतकाळ खूब ज सहेलो छे, पण आ वीडियो जोता पहेला सिंपल प्रेजेंट टेन्स नो वीडियो जे मैं मुकेलो छे ते पहेला जोई लेवो, जेथी आ सिंपल पास्ट टेन्स आसानी थी आवडी जाय। सिंपल प्रेजेंट टेन्स ना वीडियो नी लिंक मैं नीचे डिस्क्रिप्शन में आपेली छे, त्यांथी तमे सिंपल प्रेजेंट टेन्स नो वीडियो जोई शको छो। सिंपल पास्ट टेन्स में आपणे पॉजिटिव फॉर्म, नेगेटिव फॉर्म अने इंट्रोगेटिव फॉर्म विषे बात करवानी छे। तो शुरू करिए। सिंपल पास्ट टेन्स पॉजिटिव फॉर्म, तो पहला आपणे स्ट्रक्चर जोईए। सिंपल पास्ट टेन्स नो स्ट्रक्चर केवी रीते बने छे पॉजिटिव फॉर्म में, पहला तो सब्जेक्ट आवे, पछी वर्ब वी टू फॉर्म आवे वर्ब नो, पछी ऑब्जेक्ट ने पछी अधर वर्ड ने फुल स्टॉप। खूब ज सहेलू सेंटेन्स छे अने खूब ज सहेलू स्ट्रक्चर छे। હવે યુઝ ઓફ સિમ્પલ પાસ્ટ ટેન્સ, હવે સિમ્પલ પાસ્ટ ટેન્સ કઈ કઈ જગ્યાએ વપરાય છે તે જોઈએ। ધ પાસ્ટ ટેન્સ રેફર ટુ ઇવેન્ટ એક્શન્સ ધેટ હેવ હેપન ઇન ધ પાસ્ટ, કે જે કોઈ પણ ઇવેન્ટ અથવા એક્શન એટલે કે જે ક્રિયા અથવા ઇવેન્ટ જે પાસ્ટમાં બની ગયું હોય, ક્યારે બન્યું, કેટલા સમય પહેલાં બન્યું એનું કોઈ મહત્વ નથી, પણ ભૂતકાળમાં કોઈ પણ વસ્તુ બની ગઈ હોય પાસ્ટમાં, એવા સેન્ટેન્સ દર્શાવવા માટે સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ થાય છે। इट्स ऑल्सो कॉल्ड पास्ट इनडेफिनेट टेन्स, एने पास्ट इनडेफिनेट टेन्स पण कहेवाय छे। हवे जेम के अहींया इनडेफिनेट वर्ड आवी गयो एटले हमेशा वर्ब नु वी वन ज, सिम्पल प्रेजेंट टेन्स होय के सिम्पल फ्यूचर टेन्स होय एमां हमेशा वी वन उपयोग थतो होय छे, पण एक ज सिम्पल पास्ट टेन्स एवुं छे के जेमां एक्सेप्शन छे, जेम के यू होय, गमे टू बी नी फेमिली होय तो यू नी साथे हमेशा प्लुरल आवे, एवी रीते વર્બમાં સિમ્પલ પાસ્ટ ટેન્સ જે વી ટુ ફોર્મ વાપરે છે, બાકી બધા વી વન વાપરે છે, ફક્ત સિમ્પલ પાસ્ટ ટેન્સમાં વી ટુ ફોર્મ વપરાય છે। જેમ કે અહીંયા આપેલું છે એક્શન્સ ડેટ હેપન્ડ ઇન પાસ્ટ, જે કોઈ પણ એક્શન પાસ્ટમાં બની ચૂકી છે એના માટે સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ કરવાનો છે। એક્ઝામ્પલ જોઈએ, વી પ્લેડ ક્રિકેટ, વી છે તે સબ્જેક્ટ છે, હવે અહીંયા આપણે સિંગ્યુલર પ્લુરલ સબ્જેક્ટનું કંઈ નથી જોવાનું, ફક્ત વર્બનું વી ટુ ફોર્મ મૂકી દેવાનું છે અને પછી ઓબ્જેક્ટ અને અધર વર્ડ મૂકી દેવાના છે। અમે ક્રિકેટ રમ્યા, હવે અમે ક્રિકેટ રમ્યા ક્યારે રમ્યા એનો કોઈ મિનિંગ નથી, ફક્ત પાસ્ટમાં જે ક્રિયા થયેલી છે એના માટે સિમ્પલ પાસ્ટ ટેન્સ આવે છે। હવે જેમ કે અહીંયા આપેલું છે વર્બ વી વન વી ટુ વી થ્રી ડુ ડીડ ડન ગો વેન્ટ ગોન, હવે સિમ્પલ પાસ્ટ ટેન્સ વી ટુ વર્બ વાપરે છે, જ્યારે બીજો કોઈ પણ ટેન્સ વી ટુ વર્બ વાપરતો નથી, ફક્ત સિમ્પલ પાસ્ટ ટેન્સ જ વી ટુ વર્બ વાપરે છે। શોર્ટમાં કહીએ તો જ્યાં પરફેક્ટ શબ્દ આવે કોઈ પણ ટેન્સમાં ત્યાં વી થ્રી વપરાય છે, પાસ્ટમાં વી ટુ વપરાય છે અને બાકી બધે વી વન અથવા તો વી વન પ્લસ આઈએનજી વાળું વર્બ વપરાય છે। થોડા એક્ઝામ્પલ જોઈએ, તેણે બિસ્કિટ ખાધું, હી એટ એ બિસ્કિટ, હવે જેમ અહીંયા આપેલું છે એટ ઈટ એટ ઈટન, હી એટ એ બિસ્કિટ, તેણે બિસ્કિટ ખાધું, ક્યારે ખાધું, કેટલા સમય પહેલા ખાધું એ કોઈ મહત્વ નથી, પાસ્ટમાં ખાવાની ક્રિયા પૂરી થઈ ગઈ છે એટલે હી એટ એ બિસ્કિટ। સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ, અમે ક્રિકેટ રમ્યા હતા, વી પ્લેડ એ ક્રિકેટ, પ્લે પ્લેડ પ્લેડ વી સબ્જેક્ટ છે, પ્લે નું પ્લેડ વી ટુ લઈ લેવાનું છે અને બાકી બધા અધર વર્ડ। મેં ઓર્ડર કેન્સલ કર્યો, આઈ કેન્સલ્ડ ધ ઓર્ડર, આઈ કેન્સલ્ડ ધ ઓર્ડર, કેન્સલ કેન્સલ્ડ કેન્સલ વી ટુ લેવાનું છે વર્બમાં, બાકી સબ્જેક્ટ સિંગ્યુલર હોય પ્લુરલ હોય કંઈ જોવાનું નથી, ખૂબ જ સહેલું છે। તેઓએ મૂવી જોઈ, ધે વોચ્ડ એ મૂવી, વોચ વોચ્ડ વોચ્ડ, ધે વોચ્ડ એ મૂવી, તેણીએ મંદિરમાં સારું ગીત ગાયું હતું, શી સેંગ એ ગુડ સોંગ એટ ધ ટેમ્પલ, શી સેંગ એ ગુડ સોંગ એટ ધ ટેમ્પલ, તે બસ સ્ટોપ પર ઊભો હતો, હી સ્ટૂડ એટ ધ બસ સ્ટોપ, હી સ્ટૂડ એટ ધ બસ સ્ટોપ, સ્ટેન્ડ સ્ટૂડ સ્ટૂડ, અમારી પરીક્ષા હતી, વી હેડ એન એક્ઝામ, વી હેડ એન એક્ઝામ, હેવ હેડ હેડ, હેરીએ તમામ હોમવર્ક પૂરું કર્યું, હેરી ફિનિશ્ડ ઓલ ધ હોમવર્ક, હેરી ફિનિશ્ડ ઓલ ધ હોમવર્ક, ફિનિશ ફિનિશ્ડ ફિનિશ્ડ,
वी टू फॉर्म लेवानु छे। बाकी जेम सिंपल प्रेजेंट टेन्स हतुं एज प्रमाणे छे, फक्त वी टू फॉर्म मूकी देवानु छे। जेमिने एक नवी कार खरीदी। जेमिन बोट ए न्यू कार। जेमिन बोट ए न्यू कार। बाय बोट बोट। अमे शाळामां आव्या। वी केम टू ध स्कूल। आपणे केम वी टू लेवानुं छे। वी केम टू ध स्कूल। अमे શાળામાં આવ્યા। તેઓ મંદિરે ગયા હતા। ધે વેન્ટ ટુ ધ ટેમ્પલ। ધે વેન્ટ ટુ ધ ટેમ્પલ। ગો વેન્ટ ગોન। હવે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં નેગેટિવ ફોર્મ જોઈએ કે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં નેગેટિવ ફોર્મ નકાર વાક્ય રચના કેવી રીતે બનાવવી। તો નેગેટિવ ફોર્મ ઇઝ ફોર્મડ બાય એડિંગ નોટ આફ્ટર ધ ડીડ ઓર ડીડન્ટ। હવે જેમ આપણે કન્ટિન્યુ પ્રેઝન્ટ ટેન્સમાં હેલ્પિંગ વર્ક પછી નોટ લગાડી અને આપણે નેગેટિવ બનાવતા હતા, એવી રીતે આમાં ડીડ લગાડીને પછી નેગેટિવ બનાવવાનું છે, અથવા તો ડીડન્ટ, ડીડ નોટનું શોર્ટ ફોર્મ ડીડન્ટ। હવે એની સેન્ટેન્સ ને સ્ટ્રક્ચર જોઈએ। પહેલાં તો સબ્જેક્ટ, પછી ડીડ, પછી નોટ, પછી વર્બ, વર્બનું વી વન। કેમ કે કોઈ પણ સેન્ટેન્સ હોય ઇંગ્લિશની એમાં વી ટુ, અહીંયા ડુ, ટુ ડુની ફેમિલીનું ડીડ વપરાઈ ગયું છે, એટલે કોઈ પણ સેન્ટેન્સમાં એક ને એક વી ટુ બે વખત ન આવે, એટલે ડુનું ડીડ થઈ ગયું, એટલે વર્બનું વી વન લેવાનું છે। આપણે ઇન્ફિનેટિવ જે મેન હોય તે ઓબ્જેક્ટ ને પછી અધરવર્ડ ને છેલ્લે ફૂલ સ્ટોપ। એક્ઝામ્પલ જોઈએ। ધે રીચ્ડ એટ હોમ। તેઓ ઘરે પહોંચ્યા। હવે આને આપણે નેગેટિવ કરવું હોય તો કે તેઓ ઘરે પહોંચ્યા ન હતા, તો તેના માટે આપણે પહેલાં તો સબ્જેક્ટ, તો કે ધે, પછી ડીડ લગાડી દેવાનું છે, પછી નોટ ને પછી રીચ્ડ છે, તો રીચ્ડ નું ઇન્ફિનેટિવ શું થાય, તો કે રીચ, તો આપણે રીચ મૂકી દેવાનું છે। એટ હોમ એટલે કે ધે ડીડ નોટ રીચ એટ હોમ। સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ। હી એટ એ બિસ્કિટ। હવે જેમ આપણે પહેલા એક્ઝામ્પલમાં જોયું કે તેણે બિસ્કિટ ખાધું, તો હી એટ એ બિસ્કિટ, હવે આપણે એને તેણે બિસ્કિટ ખાધું નથી એમ આપણે કહેવું છે, તો પહેલાં સબ્જેક્ટ, પછી ડીડ નોટ, પછી એટનું ઈટ થઈ ગયું, ઈટ એટ ઈટન। હવે એમાં આપણે પહેલું ફોર્મ છે વી વનનું ઈ લગાડી દેવાનું છે, ઈટ, ને પછી જે છે તે એ બિસ્કિટ, હી ડીડ નોટ ઈટ એ બિસ્કિટ। વી પ્લેડ એ ક્રિકેટ। અમે ક્રિકેટ નથી રમ્યા, આપણે અહીંયા છે વી પ્લેડ એ ક્રિકેટ, અમે ક્રિકેટ રમ્યા, હવે આપણે એમ કરવાનું છે અમે ક્રિકેટ નથી રમ્યા, તો તેના માટે સહેલું છે વી ડીડ નોટ પ્લે એ ક્રિકેટ, વી ડીડ નોટ પ્લે એ ક્રિકેટ। વી વન છે પ્લે, પ્લેડનું પ્લે થઈ જશે, ડે ડીડ નોટ આવી જશે, વી ડીડ નોટ પ્લે એ ક્રિકેટ। આઈ કેન્સલ્ડ ધ ઓર્ડર। હવે મેં ઓર્ડર કેન્સલ નથી કર્યું, આઈ કેન્સલ્ડ ધ ઓર્ડર, મેં ઓર્ડર કેન્સલ કર્યો, આપણે એનું નેગેટિવ કરવું છે, તો આઈ ડીડ નોટ કેન્સલ ધ ઓર્ડર, અથવા તો આઈ ડીડન્ટ કેન્સલ ધ ઓર્ડર। ધે વોચ્ડ એ મૂવી। હવે તેઓએ ફિલ્મ જોઈ ન હતી તેમ કહેવાનું છે, અહીંયા કીધેલું છે તે વોચ્ડ એ મૂવી, એનું આપણે નેગેટિવ કરવું છે, ધે ડીડ નોટ વોચ એ મૂવી, ધે ડીડ નોટ વોચ અ મૂવી। સી સેંગ એ ગુડ સોંગ એટ ધ ટેમ્પલ। સી સેંગ એ ગુડ સોંગ એટ ધ ટેમ્પલ। હવે તેણે મંદિરે સારું ગીત ગાયું હતું, હવે આપણે એને એમ કહેવાનું છે તેણીએ મંદિરમાં સારું ગીત ગાયું ન હતું, અને નેગેટિવ કરવા માટે શી ડીડ નોટ સિંગ એ ગુડ સોંગ એટ ધ ટેમ્પલ। સેંગ છે એનું વી વન સિંગ થયું, એટલે સિંગ આવી ગયું, સેંગનું સિંગ થઈ ગયું, અને આગળ ડીડ નોટ લાગી ગયું, શી ડીડ નોટ સિંગ એ ગુડ સોંગ એટ ધ ટેમ્પલ। હી સ્ટૂડ એટ ધ બસ સ્ટોપ। તે બસ સ્ટોપ ઉપર ઊભો હતો, હવે તે બસ સ્ટોપ પર ઊભો ન હતો। He did not stand at the bus stop. Stood છે એનું વી વન સ્ટેન્ડ છે, એટલે સ્ટેન્ડ લાગી ગયું, બાકી જેમ સ્ટ્રક્ચર છે તે પ્રમાણે વાક્ય રચના કરવાની છે, ખૂબ જ સહેલું છે। વી હેડ એન એક્ઝામ। અમારી એક્ઝામ હતી, હવે અમારી એક્ઝામ ન હતી, અમારી પરીક્ષા ન હતી, વી ડીડ નોટ હેવ એન એક્ઝામ। હેડ છે વી ટુ નું, એનું વી વન ફોર્મ હેવ થાય, એટલે વી ડીડ નોટ હેવ એન એક્ઝામ। હેરી ફિનિશ્ડ ઓલ ધ હોમવર્ક। હેરીએ બધું જ હોમવર્ક ફિનિશ કરી નાખ્યું છે, હવે એને એમ કહેવું છે હેરીએ તમામ હોમવર્ક પૂરું કર્યું ન હતું, તો હેરી ડીડ નોટ ફિનિશ ઓલ ધ હોમવર્ક, ફિનિશ્ડનું ફિનિશ થઈ ગયું ને બાકી આગળ ડીડ નોટ લાગી ગયું, હેરી ડીડ નોટ ફિનિશ ઓલ ધ હોમવર્ક। વી કેમ ટુ ધ સ્કૂલ।
અમે શાળામાં આવ્યા નથી, અહીંયા કીધેલું છે અમે શાળામાં આવ્યા, વી કેમ ટુ ધ સ્કૂલ. હવે આપણે એનું એમ કરવાનું છે અમે શાળામાં આવ્યા નથી, તો વી ડીડ નોટ કમ ટુ ધ સ્કૂલ. વી ડીડ નોટ કમ ટુ ધ સ્કૂલ, કેમ નું કમ વી વન ફોર્મ આવી ગયું છે અહીંયા. હવે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ ઇન્ટ્રોગેટિવ ફોર્મ જોવાનું છે, એટલે કે પ્રશ્નાર્થ વાક્યો જોવાના છે સિમ્પલ પાસ્ટ ટેન્સના. ધ ઇન્ટ્રોગેટિવ ઇઝ ફોર્મડ બાય ઇન્ટરચેન્જિંગ ધ પોઝિશન ઓફ ધ સબ્જેક્ટ એન્ડ ધ વર્બ ડીડ. ખૂબ જ સહેલું છે. જે ડીડ છે હેલ્પિંગ વર્બ તરીકે આપણે જે લીધું છે ડુ ટુ ડુની ફેમિલીમાંથી, એને આગળ લઈ લેવાનું છે. એટલે કે પહેલાં ડીડ, પછી આવશે સબ્જેક્ટ, પછી આવશે વર્બનું વી વન, કેમ કે એકને એક વી ટુ આખા વાક્યમાં બે વખત ન આવે, એટલે વી વન, પછી ઓબ્જેક્ટ, પછી અધરવર્ડ ને છેલ્લે ક્વેશ્ચન માર્ક. એક્ઝામ્પલ જોઈએ. વી કેમ ટુ ધ સ્કૂલ, એટલે અમે શાળાએ આવ્યા. હવે આપણે એને શું અમે શાળામાં આવ્યા પ્રશ્નાર્થ કરવાનું છે. તો ડીડ વી કમ ટુ ધ સ્કૂલ, કેમનું કમ થઈ ગયું, ડીડ આગળ આવી ગયું, સબ્જેક્ટ પછી વયો ગયો. ડીડ વી કમ ટુ ધ સ્કૂલ એટલે કે પહેલાં અહીંયા ડીડ, પછી સબ્જેક્ટ, પછી વી વન ફોર્મ, પછી ઓબ્જેક્ટ અને અધરવર્ડ. ડીડ વી કમ ટુ ધ સ્કૂલ. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. હી એટ એ બિસ્કિટ, તેને બિસ્કિટ ખાધું. શું તેને બિસ્કિટ ખાધું, શું તેને બિસ્કિટ ખાધું. ડીડ હી ઇટ એ બિસ્કિટ, ડીડ હી ઇટ એ બિસ્કિટ. વી પ્લેડ એ ક્રિકેટ, અમે ક્રિકેટ રમ્યા. શું આપણે ક્રિકેટ રમ્યા. હવે ક્વેશ્ચન વાળું કરવાનું છે, એટલે ડીડ વી પ્લે એ ક્રિકેટ. પ્લેડનું પ્લે થઈ ગયું, ડીડ આગળ આવી ગયું. ડીડ વી પ્લે એ ક્રિકેટ. આઈ કેન્સલ્ડ ધ ઓર્ડર, શું મેં ઓર્ડર રદ કર્યો. ડીડ આઈ કેન્સલ ધ ઓર્ડર, ડીડ આઈ કેન્સલ ધ ઓર્ડર. ધે વોચ્ડ એ મૂવી, શું તેઓ એ મૂવી જોઈ હતી. ડીડ ધે વોચ એ મૂવી, ડીડ ધે વોચ એ મૂવી. શી સેંગ એ ગુડ સોંગ એટ ધ ટેમ્પલ, શી સેંગ એ ગુડ સોંગ એટ ધ ટેમ્પલ. શું તેણીએ મંદિરમાં સારું ગીત ગાયું હતું. ડીડ શી સિંગ એ ગુડ સોંગ એટ ધ ટેમ્પલ, ડીડ શી સિંગ એ ગુડ સોંગ એટ ધ ટેમ્પલ. હી સ્ટૂડ એટ ધ બસ સ્ટોપ, શું તે બસ સ્ટોપ પર ઊભો હતો. આપણે હી સ્ટૂડ એટ ધ બસ સ્ટોપ એટલે કે તે બસ સ્ટોપ ઉપર ઊભો હતો. હવે આપણે એને ક્વેશ્ચન પૂછવાનું છે, શું તે બસ સ્ટોપ ઉપર ઊભો હતો. તો કે ડીડ હી સ્ટેન્ડ એટ ધ બસ સ્ટોપ, ડીડ હી સ્ટેન્ડ એટ ધ બસ સ્ટોપ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. Thanks for watching. Bye bye and have a great time. Thank you.